बोलिए श्री पुरुषोत्तम भगवान की जय। कृष्ण कन्हैया लाल की, गिरिराज धरण की। दर तरण वर्षे आवनारो आ मास एटले के पुराण पुरुषोत्तम मास, आनो बीजू नाम मलमास छे। आ मासनी अंदर गोपीओ काठा गोरमानी पूजा करे छे अने पुरुषोत्तम भगवाननी पूजा करे छे, साथे भगवाननुं भजन અનન્ય ભાવ અને શ્રદ્ધાથી કરે છે। આ પુરુષોત્તમ માસની અંદર આવનારી આજે આ એકાદશી, અને એ એકાદશી પદ્મિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ પદ્મિની એકાદશીના દિવસે આડીશેરી ખોડિયાવાળા નાકાની અંદર અથવા તો આજુબાજુની ગોપીઓ દ્વારા ભગવાન પુરુષોત્તમ ભગવાનનું ભાવથી શ્રદ્ધાથી, ભગવાનનું તુલસીપત્રથી અને ભગવાન વિષ્ણુ સહસ્ત્રના પાઠથી ભગવાનનું આજે પૂજન કરેલું। આ પદ્મિની એકાદશીનું ફળ મહાત્મ્યની અંદર બતાવવામાં આવ્યું કે પદ્મિની એકાદશીના વ્રત વિશે કીધું ભગવાને નારદ પુરાણની અંદર કે ભગવાનની ભક્તિથી જ ભગવાન રીઝે છે। તો એવી આ ગોપીઓ દ્વારા પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનનું યજન અને પૂજન થઈ રહ્યું છે। એક માસ આ યજન અને પૂજન ચાલે છે, અને આ મલમાસની અંદર ભગવાન સર્વ વિઘ્નને દૂર કરે, બધાના પાપ તાપ અને સંતાપને હરે છે એવા પુરુષોત્તમ ભગવાન સર્વના મનોરથને ફળીભૂત કરે। બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। ચેતના ડોબરિયા, અમે ખોડિયાલવાળા નાકાની અંદર દરરોજ સવારે 9 ને 9 અથવા તો 9:30 આસપાસ બધી જ બહેનો ગોરમાની પૂજા કરવા આવી જાય છે। ત્યાં બધા સાથે ભેગા કરીને થઈને પુરુષોત્તમ ભગવાન ગોરમાની ધામધૂમથી પૂજા કરીએ છીએ, આંબુડું જાંબુડું કરીએ છીએ, ગલાલ ઉડાડીએ છીએ, તેમજ ગોરાણીમાં ખૂબ જ બધાને આનંદ અને ઉત્સાહથી બધાને નચવે છે। અને અમે જ્યારે રવિવાર હોય કે છોકરાઓને રજા હોય એટલે વનભોજન પણ કરવા જઈએ છીએ અને ખૂબ આનંદ લઈએ છીએ। અને આજે 11 છે, જે એકાદશી છે, એના માટેથી આજે વિષ્ણુ ભગવાનની જે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવ્યા હતા, જેમાં 1000 તુલસી લઈ અને બધા દ્વારા તેનું પૂજન કરવામાં આવ્યું, અને ખૂબ જ ભાવથી બધાએ
બધાએ ભગવાન પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને બધાને ભગવાન પુરુષોત્તમ ભગવાન ફળ આપે અને બધાની મનોકામના બધી પૂરી કરે એવી જ પ્રભુને પ્રાર્થના. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.